આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર મહાત્મા ગાંધીજીનો નિર્વાણ દિવસ ભારત દેશ સહિત દુનિયાને અહિંસાનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે આજે પાટણ ખાતે રાજકીય પક્ષો આગેવાનો સેવાકીય સંસ્થાઓ દ્વારા પૂજ્ય બાપુની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ભાજપ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સ્પીડ ન્યૂઝ 17 સુરત. આજે મહાત્મા ગાંધીજીનો 73મો નિર્વાણ દિન છે. આ એ મહાત્મા ગાંધી છે કે જેને ગુજરાતની ધરતી ઉપર જન્મ લીધો અને સમગ્ર દેશના નહીં પણ સમગ્ર દુનિયાના નેતા બની શક્યા. આજે સમગ્ર દુનિયાની અંદર 100થી વધારે દેશની અંદર મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ છે. આ ગાંધીજીનો અહિંસાનો જે સંદેશ છે એના ઉપર આજે સમગ્ર દુનિયા પ્રગતિ કરી રહી છે. કેટલાય દેશોના સંરક્ષણ બજેટ એટલા હોય છે કે જે કરોડો રૂપિયાના હોય છે, પણ અહિંસાનો એક એવો માર્ગ જે ગાંધીજીનો છે, જેને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ પણ એમને પોતાના ગુરુ માન્યા અને સમગ્ર દુનિયાની અંદર જે મહાત્માનું નામ છે એવા મહાત્મા ગાંધી જ્યારે આપણી ધરતી ઉપર જન્મ્યા છે ત્યારે આપણને સૌને એ બાબતનો ગૌરવ થાય. આજે એમના નિર્વાણ દિવસે અમે સૌ મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશનના કાર્યકરો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ગાંધી બાપુના વિચારો ઘેર ઘેર સુધી પહોંચે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.